હોસ્પિટલમાં થાય ગર્લ બોલાવી. હોસ્ટેલમાં જ થાય ગર્લ અને ડોક્ટર વચ્ચે બબાલ થઈ. બંને વચ્ચે બબાલ થતાં આખો મામલો સામે આવ્યો છે. બબાલ બાદ આખો મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો. પોલીસે ડોક્ટર અને થાય યુવતી વચ્ચે સમાધાન કરાવ્યું. થાય મહિલા રાત્રે હોસ્પિટલના હોસ્ટેલમાં કેમ આવી તે પણ એક મોટો સવાલ છે. બાલ દાઢી માટે થાય યુવતી આવી હોવાનો તબીબોનો દાવો છે. ત્યારે સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તબીબની બેદરકારી હશે તો પગલાં લેવાશે. આ પ્રકારનું નિવેદન પણ તપાસ અધિકારીએ આપ્યું છે. તબીબને ટર્મિનેટ અથવા હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવશે. હંમેશા વિવાદોમાં રહેલી સુરત સ્મીમેર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. ખાસ કરીને રેસિડન્ટ ડોક્ટર દ્વારા એક થાય ગર્લને બોલાવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ તબીબ અને જે થાય ગર્લ છે તેના વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડો વરાછા પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. હાલ આપની સાથે તબીબ જોડાયા છે. જી સર, સમગ્ર ઘટના શું છે? એમાં એવું છે કે મોડી રાત્રે એ પર્સનલ લેવલ ઉપર ઓર્થોપેડિકના કોઈ રેસિડેન્ટ, અત્યારે એનો એક્ઝેક્ટ મને નામ ખ્યાલ નથી, એને પર્સનલ લેવલ ઉપર કોઈ લેડીઝને બોલાયા હતા અને એના પછી એ લોકોમાં વચ્ચે શું ઘર્ષણ થયું એ તો હજુ તપાસનો વિષય છે. પણ એ મેટર પોલીસમાં ગઈ, પોલીસ અહીંયા આવી અને અત્યાર સુધી પોલીસની તપાસ ચાલુ છે અને અમે પણ હાઈ લેવલ મીટિંગ કરવાના છે અને જે કડક પગલાં લેવામાં આવે એ તમને કહેવામાં આવશે. સર, આ જે થાય ગર્લ કોણ હતી અને કઈ વાતને લઈને ઝઘડો થયો હતો? આ જ્યાં સુધી મને બીજા જગ્યાથી માહિતી મળે છે એ એણે કદાચ ઓનલાઈન ફોન કરીને એને બોલાવ્યા હતા. એ કોઈ કોઈ સલૂનમાંથી કદાચ આવી હતી અને એને બાલ દાઢી માટે કદાચ બોલાયા હશે. હંમેશા વિવાદોમાં સપડાયેલી સુરત સ્મીમેર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. ખાસ કરીને જે ઘટના છે તે સુરતના તબીબ જે હોસ્ટેલ છે તે હોસ્ટેલની ઘટના છે, જ્યાં મોડી રાતે એક થાય મહિલાને અહીં બોલાવવામાં આવી હતી. તે દરમિયાન જે તબીબ છે તે તબીબ અને થાય મહિલા વચ્ચે રકઝક થઈ હતી અને વાત જે છે તે ઝઘડા સુધી પહોંચી ગઈ હતી. ત્યારબાદ જે થાય મહિલા જે છે તે દોડતી દોડતી જે અહીંના જે સિક્યુરિટી અધિકારી છે તેમની પાસે પહોંચી ગઈ હતી અને બાદમાં જે મામલો છે તે વરાછા પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો. મહત્વની વાત છે કે જે રીતે આ સમગ્ર મામલો વરાછા પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો ત્યારબાદ જે તબીબ છે તે તબીબને પણ વરાછા પોલીસ મથક ખાતે બોલાવવામાં આવ્યો હતો. જો કે ત્યાં આ સમગ્ર જે મામલો છે તે મામલાને લઈને સમાધાન કરી દેવામાં આવ્યું હતું. એવી વાતો ચર્ચામાં છે કે હાલમાં જે છે તે તબીબની જન્મદિવસ હતો, જેને લઈને આ જે થાય મહિલા છે તેને અહીં હોસ્ટેલમાં બોલાવવામાં આવી હતી. મહત્વની વાત છે કે સિક્યુરિટી અહીં બેસાડવામાં આવી છે, તેમ છતાં થાય મહિલા કઈ રીતે હોસ્ટેલ સુધી પહોંચી તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. આપ જોઈ શકો છો સીસીટીવી કેમેરા પણ અહીં મૂકવામાં આવ્યા છે. તેમ છતાં જે થાય મહિલા છે તે થાય મહિલા અંદર કઈ રીતે પહોંચી તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. જે રીતે અહીંના જે અધિકારી સાથે વાતચીત થઈ છે તેમનું કહેવું છે કે બાલ અને દાઢી કરાવવા માટે મોડી રાતે આ થાય મહિલાને બોલાવવામાં આવી હતી. સિક્યુરિટી હોવા છતાં થાય મહિલા કઈ રીતે રૂમ સુધી પહોંચી એમાં અનેક સવાલો ઉભા થયા છે. જો આ સમગ્ર પ્રકરણમાં જો તબીબની ગંભીર બેદરકારી હશે તો તાત્કાલિક ધોરણે તેને 2-3 ટર્ન માટે એને ટર્મિનેટ કરવામાં આવશે અથવા તો તેને જે બોયઝ હોસ્ટેલ છે તે છોડવા માટે પણ આદેશ કરવામાં આવશે. કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.